सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्नाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर्व छठ्ठो अने तरंग ओगण साइठ एमा छेल्ले कथा लखे छे के भगवान श्री हरि भाई रामदास जी स्वामी पासे थी आत्मानंद स्वामी नु चरित्र सांभळे छे त्यार पछी स्नान करवा गया छे स्नान लीला जारे महाराज करे छे त्यारे रामदास स्वामी मुक्तानंद स्वामी महाराज ने स्नान करावे छे ने ब्रह्मानंद स्वामी चरण ने धोता होय छे त्यारे महाराज स्वामी ने कहे छे तमे क्यारे सेवा करी नथी एटले तमने आवडती नथी आवी महाराज ब्रह्मानंद स्वामी साथे रमूज करे छे आगळ आधारानंद स्वामी लखे छे मुक्त मुनि उत्तम राजा ने कथा संभळावे छे पूर छठ्ठू तरंग साइठ श्री हरि पुनि बोलत भये रामदास जी जोऊ सेवा में प्रवीण महालक्ष्मी से अधिक सोऊ सेवा में प्रवीण महालक्ष्मी से अधिक सोऊ मुक्त मुनि है तिस विद सेवा में प्रवीण एक वृद्ध एक गुरु ही सेवा न करन दीन एक वृद्ध एक गुरु ही सेवा न करन दीन श्री हरि फरी कहवा लाग्या के भाई रामदास जी स्वामी सेवा करवामां घना चतुर छे लक्ष्मीजी करता पण सेवामां वधारे निपुण छे लक्ष्मीजी जेवी सेवा नहीं महाराजे लक्ष्मीजी करता पण अधिक सेवा करवामां चतुर होय आवुं भाई रामदास जी स्वामीने बिरुद आप्युं सेवा करवी ने ए बहु कठण धर्म छे सेवा करवानी ए रुचि मुजबनी करवानी मरजी मुजबनी करवानी बहु कठण छे मालिकनी के स्वामीनी शुं मरजी छे એ અત્યારે કઈ સેવાને ઈચ્છે છે કઈ પ્રકારે ઈચ્છે છે એ સેવકને જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી સેવક યથાર્થ સેવા કરી શકતો નથી પાછી ખબર કદાચ પડી જાય કે આ સેવાને ઈચ્છે છે તો પણ એ સેવા કરવામાં જો નિપુણ હોય તો એ સેવા સારી રીતે થઈ શકે ભાઈ રામદાસજી સ્વામી એવા હતા જે સેવા કરવામાં નિપુણ પણ હતા ચતુર પણ હતા અને યથા સમયે કઈ સેવાની જરૂર છે એનો પણ એમને ખ્યાલ આવતો એ રીતે જ અમારી સેવા કરવામાં મુક્તાનંદ સ્વામી ઘણા જ પ્રવીણ છે તે બેમાં એક રામદાસ સ્વામી ઘણા વૃદ્ધ છે અને બીજા મુક્તાનંદ સ્વામીને ગુરુ માન્યા છે એટલે બેમાંથી એકેયને સેવા કરવા દેવાય નહીં મહારાજ કે એક વડીલ છે વૃદ્ધ છે ઉંમરવાળા છે અને એકને અમે ગુરુ કર્યા છે
એટલે બેયની સેવા અમારે કરવી જોઈએ, એ બેને સેવા અમારે કરાવાય નહીં. પણ તોય ભાઈ રામદાસ સ્વામી મુક્તાનંદ સ્વામી મહારાજની સેવા કરતા. મહારાજ આ લોકની અંદર છે ત્યારે આ લોકની મર્યાદાઓ પ્રમાણે વર્તતા, પરંતુ આ સંતોને વાત્સલ્ય રહે, આ સંતોને હેત મહારાજ ઉપર રહે, એટલે મહારાજ આ લોકની મર્યાદાને તોડીને પણ સેવા સંતોની અંગીકાર કરતા, કારણ કે તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. મુક્તાનંદ સ્વામી મહારાજના નખ લેતા, મુક્તાનંદ સ્વામી મહારાજની માટે માટી હોય ને એ માટીને કપડાથી ચાડતા. મુક્તાનંદ સ્વામીને મહારાજ ક્યારેક વઢતા પણ, મહારાજ એમ કહે છે અમે બીજાને વઢીએ ત્યારે પ્રસાદી આપીએ, પણ મુક્તાનંદ સ્વામીને જે દી વઢ્યા હોય ને તે દી કોઈ દી થાળ ના આપીએ. તો મુક્તાનંદ સ્વામીને વઢતા પણ મહારાજ, કારણ કે મુક્તાનંદ સ્વામી કે ભાઈ રામદાસજી સ્વામી એ મહારાજની સાથે એક વૃદ્ધ તરીકે કે ગુરુ તરીકે નહોતા વર્તતા, એમાં એમને સુખ નહોતું આવતું, એમને મહારાજના દાસ થવામાં સુખ આવતું હતું. એટલે મહારાજ બંને રોલ એમની સાથે રાખતા, જેનાથી એમને એક પ્રકારનું જે સુખ હોય એ સુખ પણ આવે અને સાથે સાથે સત્સંગની રીત પણ જળવાય, એમ મહારાજ બંને ઉપાયો કરતા. મહારાજ કે એટલે એ બેને સેવા કરવા દેવાય નહીં, છતાં પણ સંતોના રાજીપા માટે સંતો સેવા કરવા, મહારાજ સેવા કરવા દેતા. આનંદાનંદ સ્વામી અમારા સારા સેવક છે, પણ અત્યારે તેઓ ભાવનગર રહ્યા છે, ચાતુર્માસ પૂરા કરીને આવશે, અને મુકુંદાનંદવરની, જયાનંદવરની અને નિત્યાનંદ મુનિ એ ત્રણ અત્યારે અમારા સેવક રહ્યા છે. મુકુંદાનંદવરની તો મહારાજની હારે જ રહેતા, જયાનંદવરની પણ મહારાજનો થાળ બહુ સારો કરતા, અને નિત્યાનંદ સ્વામી મહારાજની સેવાની અંદર અત્યારે છે. મહારાજ હવે આગળ કહે છે, સરળ ચિત્ત બિન માન રહે જોવું, ક્રિયા મેં અતિ નિપુણતા હોવું, કોઉ કે છિદ્ર ન કરે પ્રકાશ, કોઉ કે છિદ્ર ન કરે પ્રકાશ, હરિજન સબ કે હોઈ રહે દાસા, હરિજન સબ કે હોઈ રહે દાસા, ખાને પીને કી વસ્તુ કે હા, કોઈ કુદીએ બિન ખાય ન એ હા, એસે સેવક પર ભાવ હમારે, એસે સેવક પર ભાવ હમારે, કોઈ કો કબહુન કામ બિગારે, કોઈ કો કબહુન કામ બિગારે. મહારાજ કહે છે અમને કેવો સેવક ગમે છે. ભગવાન જ્યારે મનુષ્ય આકારે હાજર હોય ત્યારે ભગવાનની બાજુમાં કેવો સેવક ભગવાનને ગમે. કોઈ મોટા સદગુરુ કે કોઈ મોટા સંત હોય એના આપણે સેવક તરીકે બહુ નજીક રહેતા હોઈએ, અમે ત્યાગી કે તમે ગૃહસ્થ, એમાંથી જેને નજીક રહેવાનો અવસર મળે, નજીકથી સેવા કરવાનો અવસર મળે, કોઈ પણ પ્રકારનો, પછી એની ચરણચંપી કરવાનો, એના ધોતિયા ધોવાનો, કે પછી એની કોઈ અંગત કોઈ એવો વ્યવહાર હોય એ સંબંધી સેવા, કોઈ પણ પ્રકારની સેવા જે નજીકથી મળે છે, એ સેવક કેવો હોય ત્યારે એની ઉપર સ્વામીને હેત થાય. એ સેવક કેવો હોય ત્યારે ભગવાનને કે ભગવાનના મોટા પુરુષને વાલો થાય, એના લક્ષણ અહીં કહે છે, જે સરળ ચિત્તવાળો હોય. સરળ ચિત્ત બિન માન રહે જોવું, સરળ ચિત્તવાળો હોય, નિર્માની હોય. કારણ કે સેવક જો માની હોય તો સ્વામીને મહારાજ વચનાવૃતમાં કહે છે જેવી રીતે દુષ્કાળમાં કોદરા ખાવા પડે, દુષ્કાળની અંદર કોદરા ખાવા પડે અને એ કેવું વસમું લાગે, પહેલાં મેવા મીઠાઈ ખાધા હોય હારા હારા, કોઈ રાજા હોય એની પાસે રાજ હોય, સારા મેવા મીઠાઈ ખાધા હોય અને પછી એનું રાજ જતું રહે અને એને કોદરા ખાવાના આવે ત્યારે એને કેવું વસમું લાગે. પીપરની ટેટી બાફીને ખાવાની આવે
જેને મેવા મીઠાઈ ખાધા છે ને પીપરની ટેટી બાફીને ખાવાની આવે ત્યારે એને કેવું વસમું લાગે, એમ જે માની સેવક હોય ને એની પાસે સ્વામીને, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને કે પોતાના સદગુરુને સેવા કરાવતા અતિ એને એમ લાગે કે દુષ્કાળમાં મારે કોદરા ખાવા પડે છે, મારે દુષ્કાળની અંદર પીપરની ટેટી બાફીને ખાવી પડે છે, આવું એને હૃદયમાં દુઃખ થાય. એ ભલે સેવા કરાવે, કોઈ વખત કોઈ સેવકની કોઈ સેવામાં કોઈ સેવકની જરૂર હોય તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે પૃથ્વી પર હાજર હતા ત્યારે પણ એમને એની પાસે સેવા કરાવી છે. મોટા સદગુરુઓ આજે પણ એવી સેવા કરાવે છે, પરંતુ એમનો અંતરનો રાજીપો જોઈએ એવો એની પર નથી થતો. માટે જેને સેવક થવું છે, મારે અને તમારે મહારાજના, મોટા પુરુષોના, મહારાજના સેવક થવું છે, તો સૌથી પહેલાં આપણું ચિત્ત સરળ હોવું જોઈએ, આપણો સ્વભાવ સરળ હોવો જોઈએ, આપણો સ્વભાવ એકદમ છોડવાવાળો હોવો જોઈએ. સરળ સ્વભાવનો અર્થ એ થાય છે છોડી દેવું, ભૂલી જવું, ચલાવી લેવું. હશે હોય આટલો મોટો સત્સંગ છે, આટલા બધા માથા છે, વિચારધારા જુદી હોય, મારે તો બસ સરળ ચિત્તે ભગવાન ને ભગવાનના મોટા સાધુની સેવા કરવી છે. પહેલામાં પહેલું સેવકનું લક્ષણ છે સરળ ચિત્ત, સરળ ચિત્ત. બીજું છે નિર્માની, એ નિર્માની હોવો જોઈએ, કારણ કે ભગવાનની બાજુમાં રહેતો હોય, મોટા સાધુની બાજુમાં રહેતો હોય એટલે એને બધાય માન આપવાના. જેમ કોઈ મોટો પ્રેસિડેન્ટ હોય અને એની બાજુમાં જે રહેતો હોય એના પીએ તરીકે, એનું માન પણ બહુ હોય કે ભાઈ આ તો પ્રેસિડેન્ટનો પીએ છે. એનો ડ્રાઈવર હોય ને તો એનું માન પણ બહુ હોય, એટલે એને જેવો પ્રેસિડેન્ટને માન મળે ને એટલું ને એટલું જ માન એના ડ્રાઈવરને મળે, એટલે એને નિર્માની બહુ રહેવું પડે. મોટા સાધુની બાજુમાં હોય એટલે મોટા પુરુષની બાજુમાં આપણે રહીએ તો માન બહુ મળે આપણને, ઓહો આ તો બહુ સરસ મોટા પુરુષની બહુ સેવા કરે છે, રાત દિવસ આવું કરે છે, રાત દિવસ એમના માટે દોડાદોડ કરે છે રાત દિવસ, પણ તોય એ નિર્માની હોય. ક્રિયામાં અતિ નિપુણતાવાળા હોય, ક્રિયા જે કરતો હોય એમાં નિપુણ હોય, જે જે પ્રકારથી કરવાની હોય એ પ્રકારથી એક્યુરેટ સેવા કરે એવો હોય, તેમજ કોઈની પણ ગુપ્ત વાત જાહેરમાં પ્રકાશ નહીં કરનારા. કારણ કે ભગવાનની બાજુમાં, મોટા પુરુષોની બાજુમાં ઘણીક વખત આટલો મોટો સત્સંગ હોય એટલે મહારાજ મનુષ્ય આકારે હોય ને ત્યારે પણ આટલા મોટા સત્સંગની ચર્ચા વિચારણાઓ મહારાજને મોટા મોટા સદગુરુ સંતો સાથે કરવી પડે. આજે પણ જે જે જગ્યાએ મોટા મોટા પુરુષો હોય, કોઈ મોટા સંતો હોય, કોઈ મોટા હરિભક્તો હોય, તો એને સત્સંગની અંદર કોઈ જગ્યાએ કેવી રીતે કોઈ છિદ્ર પડ્યું હોય તો એને કેવી રીતે છિદ્રને પૂરવું, કોઈમાં કોઈ ખોટ ઊભી થઈ હોય તો એને કેવી રીતે ટાળવી, કોઈની અંદર કોઈ દોષ આવી ગયો હોય તો દોષને કેવી રીતે ટાળવો, કોઈ સત્સંગમાંથી પડી જાય એવો હોય તો એને કેવી રીતે ઉઠાવી લેવો, આવી બધી ચર્ચા વિચારણાઓ એમને બહુ કરવાની થાય. ત્યારે ઓલો સેવક જો બાજુમાં હોય અને જ્યાં ત્યાં વાતો કરે એવો સેવક ના હાલે. સેવક તો આંધળો, મૂંગો અને બેરો જોઈએ. જે આંધળો, મૂંગો અને બેરો હોય એ સેવક મહારાજને ગમે ને મોટાને ગમે. એટલે એ પણ યાદ રાખવું, જ્યારે તમે સંતોની નજીકથી કોઈ કામ કરતા હો, તમને જ્યારે સંતોની બહુ નજીકની કોઈ સેવા મળે, ત્યારે સંતોની નજીક સંતોને સત્સંગના ઉત્કર્ષ માટે ઘણી બધી વાતો ચીતો ગુણ અવગુણની પણ કરવી પડે, કોઈની અંદર કોઈ ખોટ હોય એની પણ એમને એ વાત કરવી પડે. પરંતુ આપણે જ્યારે નજીક હોઈએ ત્યારે આપણી કેપેસિટી એવી રાખવી જોઈએ કે કોઈ પણ વાતને ક્યાંય પ્રકાશિત ન કરીએ. મોટા પુરુષોની બાજુમાં રહેતા હોય તો મોટા પુરુષોને તો હજાર જાતની ઉપાધિઓની વાત ચાલતી હોય, આટલો મોટો કાર્યભાર લઈને બેઠા હોય તેમાં કેટલું બધું હાલતું હોય. આજે ગુરુજી વરતાલના ચેરમેન જેથી થયા હોય તો એ દિવસે ગુરુજીને ફોન ઉપર ફોન, તમે ગાડીમાં બેસો તો કેટલી બધી વરતાલ દેશની એવી અંગત વાતો હાલતી હોય. હવે આપણે ગાડીમાં બેઠા હોય અને ગાડી હાલી જતી હોય તો ગુરુજી કોની સાથે વાત કરે છે, ક્યાં વાત કરે છે, બધી ખબર પડે. આ તો બુદ્ધિવાળો જમાનો, તમે બાજુમાં બેઠા હોય તો ખ્યાલ આવે કે અહીં અહીં વાત થાય છે, સંતોને આમની સાથે વાત થતી લાગે છે. તમે ગાડી ચલાવો છો, તમારી બાજુમાં સંત બેઠા છે, એ સંત કોઈ જગ્યાએ કોઈ વાત કરી રહ્યા છે, તમને એનો ખ્યાલ આવે છે, તમને એ પણ ખબર પડી ગઈ કે આ વાત સ્વામી આને જ કરે છે, છતાં પણ
તમારી ફરજમાં એ આવે છે કે તમે કોઈને એમ ના કહો કે સ્વામી આમને આમ વાત કરતા હતા. તમે તમને એટલા નજીકના સેવક જાણીને સંતોએ પોતાની પાસે રાખ્યા એનો અર્થ એ નથી કે તમે ગમે ત્યાં એ પ્રકાશિત કરો. તમે પ્રકાશિત કરો છો એટલે તમે એ સેવક થવાને લાયક નથી. હું કોઈ મોટા પુરુષની બાજુમાં રહ્યો છું અને મને વિવેક વિના ગમે તે વાત ગમે ત્યાં કરવાની ટેવ હોય એનો અર્થ એ છે કે મોટા પુરુષની સેવામાં રહેવામાં હું લાયક નથી. પહેલામાં પહેલું તમે જ્યારે ભગવાનની નજીક હો, તમે જ્યારે કોઈ મોટા પુરુષની નજીક હો, તમે જ્યારે કોઈ ભગવાનના સંતોની નજીક હો કે કોઈ ભગવાનના જવાબદાર સત્સંગના જવાબદાર ભક્તોની નજીક હો, એની નજીકમાં થતી વાતો છે ને એ વાતો કદાચ તમને એને વિશ્વાસપૂર્વક પોતાની પાસે રાખ્યા હોય, તમને વાત જણાવી હોય, તો એ વાતને ગમે ત્યાં પ્રકાશિત ન કરીએ આપણે સાચા સેવક નથી. મહારાજ કહે છે જે કોઈની પણ ગુપ્ત વાત જાહેરમાં પ્રકાશ ના કરે એ મહારાજને વાલો થાય. આપણા જીવનમાં વિચારો કે આપણે કોઈની ગુપ્ત વાતો પ્રકાશિત ગમે ત્યાં કરી હોય એવું થયું છે? ગમે ત્યાં કરી હોય, હા, કોઈના હિત માટે જે યથાયોગ્ય મેં કીધું, અમુક લેવલે કોઈની ગુપ્ત વાતની ચર્ચા પણ કરવી પડે એના સુધારા માટે. કોઈનામાં કોઈ બગાડ આવ્યો છે, કોઈ હરિભગતમાં કંઈક બગાડ આવી રહ્યો છે, તો એ સમાચાર જવાબદાર હરિભગતે સંત સુધી પહોંચાડવા જરૂરી છે. અથવા તો જવાબદાર હરિભગતને નથી ખબર પડી ને બીજાને ખબર પડી છે તો એ બીજાએ જવાબદારને જણાવવું જોઈએ, જવાબદારે સંતને જણાવવું જોઈએ. અને કોઈ પણ રીતે ઓલો જે ભગત છે એની અંદરથી એ દોષ ટળી જાય, એ સત્સંગમાંથી પડી ના જાય, એની તકેદારી રાખવી જરૂરી છે. પરંતુ એને આપણે સંતને પણ કહીએ, જવાબદાર વ્યક્તિને પણ કહીએ અને આખી દુનિયાની અંદર પણ પ્રકાશિત કરીએ એ ખોટું કહેવાય. યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિને કીધેલી વાત એ બરાબર છે, પરંતુ યોગ્ય જગ્યાએ કયા પછી પણ આખી દુનિયાની અંદર ઢંઢેરો પીટી દેવો એ ખોટું કહેવાય. માની લો કે કોઈ વ્યક્તિ છે અને કોઈ દિવસ ચોરી કરી નથી, પણ ક્યારેક એનાથી ભૂલથી કોઈ કારણસર એની પરિસ્થિતિના કારણે એનાથી ચોરી થઈ, એ વાતની તમને ખબર પડી કે એને ચોરી કરી છે, એ સત્સંગી છે, સત્સંગનો પાર્ટ છે, એને ચોરી કરી છે, ખોટું છે. હવે તમને તમને ખબર પડી, તમે જવાબદાર વ્યક્તિ નથી સત્સંગના, કહેતા કે તમે કોઈ પાંચની જવાબદારી તમને સત્સંગમાં ઉપરથી સોંપવામાં આવી નથી, તો તમે યથાયોગ્યનો જવાબદાર વ્યક્તિ કોણ છે, કાર્યકર્તા કોણ છે એને વાત કરો કે આટલું થયું હતું. એટલે એમને આમાંથી પાછા વળવાની જરૂર છે. એક પગલું આવું ભરાયું છે, હજુ વધારે ભરશે તો વધારે કલ્યાણના માર્ગેથી પડશે, એટલે મારી જવાબદારી અહીં પૂરી થઈ ગઈ. પછી એ વ્યક્તિ માટે એને જાણે જોયું જ નહોતું એવું કરી નાખવું એનું નામ સત્સંગ છે. એને જાણે ઓલા હરિભગતને ચોરી કરતા જોયા જ નથી એવું જે કરી નાખવું એનું નામ સત્સંગી છે. પછી જવાબદાર વ્યક્તિથી ડાયરેક્ટ કંટ્રોલ થતું હોય, એનાથી ઉપાયો કંઈ ગોઠવાતા હોય તો એ ગોઠવી દે, અને ન ગોઠવાતા હોય તો સંત દ્વારા જે રીતે ગોઠવાતો હોય એ ગોઠવી, અને ઓલા ભગતને જે રોગ થયો છે એમાંથી બહાર કાઢી નાખે એનું નામ સત્સંગ છે. છિદ્ર પ્રકાશિત પણ ન થયું, રોગ પ્રકાશિત પણ ન થયો અને રોગ ટળી ગયો. આવું જો થાય એવો સેવક જોઈએ, મોટાની બાજુમાં સેવક એવો જોઈએ. બાકી મોટાની બાજુમાં તો કોઈની ગુપ્ત વાતો થવાની જ છે. મોટાને તો એ બધું ઓપરેશન આ જગતનું આ સત્સંગની અંદર ઓપરેશનો કરી 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 કરીને ચોખ્ખા આપણને કરવાના છે, એટલે એની આજુબાજુમાં એ થવાનું જ છે. પણ ત્યારે આપણે જો એની સેવક તરીકે બાજુમાં ક્યાંક હોઈએ, આપણા કાનમાં ક્યાંક શબ્દ પડી જાય, તરત સ્ટોપ થઈ જઈએ, ઊભા રહી જઈએ. મુક્તાનંદ સ્વામી કેવા હતા? મુક્તાનંદ સ્વામીને ગામડા ફરવા મહારાજે મોકલ્યા, સંતો આરે મોકલ્યા. મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી આ સંતો કેવા છે? ત્યારે સ્વામી કે મહારાજ, સ્ત્રી અને ધનમાં ફેર પડે એવા તો નથી, બીજો કંઈક એમનો સ્વભાવ હશે કંઈક, પણ સ્વામી એમ કીધું કે સ્ત્રી ધનમાં ફેર પડે એવા તો નથી, એવા તો નથી, એવા તો નથી, એટલે એ સિવાય બીજું કંઈક હશે. પણ મહારાજ કે મુક્તાનંદ સ્વામીનો ગુણગ્રાહી કેવો સ્વભાવ છે જો તો ખરા. મહારાજ બહુ રાજી થયા, મહારાજ તો જાણતા જ હોય કે આવો સ્વભાવ હોય, પણ સેવક એવો જોઈએ, કોઈની ગુપ્ત વાત ક્યાંય જાહેરમાં પ્રકાશ ના કરે. એ તો ઠીક છે, ભગવાનના ભક્તની તો ના કરવી,
પણ તમે સંસારમાં હોય ને તોય નહીં, કોઈની ગુપ્ત વાત તમારા વ્યવહારમાંય કાંઈ હોય ને તો યથાયોગ્ય વ્યક્તિને ગોતો કે એ કોઈનો સંસાર તૂટતો હોય તો એ જોઈન્ડ રહે, કોઈનો કુટુંબ પરિવાર છિન્નભિન્ન થતો હોય તો એ જોઈન્ડ રહે, એવો કાંઈક ઉપાય કરીએ. પણ એ ગુપ્ત વાતને એવી રીતે પ્રકાશિત ન કરીએ કે કોઈના પરિવારો છિન્નભિન્ન થઈ જાય, કોઈ આખા વેર વિખેર થઈ જાય, કોઈ વ્યક્તિ રખડી જાય, કોઈ વ્યક્તિ જીવનમાં ક્યારેય માથું ઊંચું કરીને ફરી ચાલી જ ન શકે, એવું ના કરીએ. કારણ કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, મનુષ્ય છે, મનુષ્યનું શરીર છે, ભૂલ થાય, ક્યારેક થઈ ગઈ ભૂલ, પણ એને શું મોક્ષના માર્ગે ચાલવાનો ચાન્સ નહીં આપવાનો? એને શું કલ્યાણના માર્ગે ચાલવાનો? આપણે ઘણીક વખત આપણને કેટલીક વખત ઘણાને સત્યના એવા હિમાયતી હોય, જાણે હરિશ્ચંદ્રનો અવતાર હું ફરી પ્રગટ થયો છું એટલા બધા સત્યના હિમાયતી હોય. હરિશ્ચંદ્ર તો સત્ય માટે કપાઈ ગયા, કોઈને કાપી નહોતા નાખ્યા. ઘણા શું કે અમારે તો સાચું કહેવા જોઈએ, પણ એ મૂર્ખામી છે. સાચું કહેવા જોઈએ પણ કઈ જગ્યાએ કહેવાય, કયા સમયે કહેવાય અને કેટલું કહેવાય એની ખબર હોવી જોઈએ. સત્ય કે હરિશ્ચંદ્ર સત્યવાદી જ હતા ને, પણ હરિશ્ચંદ્ર સત્ય માટે હોમાઈ ગયા હતા, કોઈને હોમી નહોતા દીધા. એમ સત્ય બોલવું જ જોઈએ, પણ કઈ જગ્યાએ એ સામેવાળી વ્યક્તિનું હિત કરવા માટે યોગ્ય જગ્યાએ સત્ય બોલવું જોઈએ. જ્યાંને ત્યાં કોઈની ગુપ્ત વાત પ્રકાશિત, ઘણાને તો ટેવ જ હોય, એનો ટેલિફોન આખો દિવસ ચાલતો હોય, આખો દિવસ સત્યનો હિમાયતી, એટલો બધો આખો દિવસ ટેલિફોન, નવરો માણસ હોય આખો દિવસ આ જ કરે, કેટલાયનો વેર વિખેર કરી નાખે, કેટલાયનું ભાંગી નાખે ના આવડે. આવા સમાજની અંદર નકામાના ઢગલા છે. ભલે સત્ય એ કહેતા હશે, છતાંય પણ એની રીત ખોટી હોય છે. માટે આપણને ક્યાંક એવો સ્વભાવ હોય, વ્યવહારમાં પણ સુધારીએ, સત્સંગમાં પણ સુધારીએ, બે જગ્યાએ સુધારીએ. એક યોગ્ય જગ્યાએ તમે વાતને કહી દીધી પછી બસ પૂરું થઈ ગયું. ફરીથી એ વાતનું રિપીટેશન ક્યાંય પણ બીજા ચાર વ્યક્તિ આગળ ન કરશો. એ ચાર વ્યક્તિ આગળ આપણે રિપીટેશન કરીએ છીએ એનો અર્થ જ એ છે કે આપણને કોઈને સુધારો કરવા માટેનો ચાન્સ આપણે નથી આપવો, આપણે કેવળ વ્યક્તિને વગોવો છે. આવું થાય, આટલો મોટો સત્સંગ છે, માની લો કે કોઈનાથી કંઈ ભૂલ થઈ, કોઈ ઊંચા અવાજે બોલી ગયા ક્યારેક, હવે તમે એ જોયું કે આ ઊંચા અવાજે બોલ્યા ને આ થયું, હા તમે યોગ્ય જગ્યાની રજૂઆત કરી કે ભાઈ આ ઊંચા અવાજે આ હરિભગત બોલ્યા હતા, એનાથી ઓલા હરિભગતને થોડું માઠું લાગ્યું છે, તમે સંતો સુધી એ વાત પહોંચાડી, એ પણ યોગ્ય સંત સુધી પહોંચાડી, જવાબદાર સાધુ સુધી પહોંચાડી, બસ તમારી ડ્યુટી પૂરી થઈ ગઈ. પછી એ વાતને વાગોડશો નહીં, પછી પાછા તમે બીજા બે હરિભગતને મળો ને એને એમ કહો પેલા બહુ ઊંચા અવાજે બોલ્યા હતા, મેં તો સ્વામીને કીધું છે. એ તમારે ન્યા ફરી કહેવાની જરૂર નથી, મેં સ્વામીને કીધું છે એમ. તમારે ખાલી એટલું જ છે કે તમારે જ્યાં રજૂ કરવાનું છે ત્યાં તમે કરી દીધું, તમારું કામ પૂરું થઈ ગયું. હવે ઓલા બિચારા હરિભગતને વગોવશો નહીં. તમે બીજી ચાર જગ્યાએ કહેવાની ટેવ રાખો છો, તમારે એને વગોવો છે, એને સુધરવાનો ચાન્સ નથી આપવો. તમારા જીવનમાં જો એવી ભૂલ થઈ હોય તો એમ વિચારો, એમ વિચારો. સામેવાળાની ભૂલ જોઈએ ત્યારે એ ભૂલની જગ્યાએ આપણે ઊભા રહીને આપણી જાતને વિચારીએ કે મારી ભૂલ થઈ હોય અને મને જો ચાન્સ ના મળે જીવનમાં ફરીથી એ ભૂલ સુધારવાનો, તો મારું આ સત્સંગની અંદર શું જન્મ વ્યર્થ કરી દેવાનો? આટલું વિચારવું. આ સત્સંગ વિચારવાનો છે, આ સત્સંગ વિચારપૂર્વક ચાલવાનો છે, ચાલવાનો છે. માટે ભગવાનના ભક્તએ આ મહારાજ જે પોતાના મુખે કહે છે, ગુણોને કેળવવા જોઈએ. ખાલી સ્વામિનારાયણ 50 માળા 500 માળા કરવાથી મહારાજ રાજી નથી થતા, મહારાજને ગમે એવા સ્વભાવ કરવાથી મહારાજ રાજી થાય છે. મહારાજને ગમે એવા સ્વભાવ કરવા, તેમજ કોઈની પણ ગુપ્ત વાત જાહેરમાં પ્રકાશ નહીં કરનારા અને સમગ્ર હરિભક્તોના દાસ થઈને રહેનારા હોય, બધાએ હરિભક્તોના દાસ થઈને રહે, ખાવા પીવાની કોઈ પણ વસ્તુ હોય બીજાને આપ્યા વિના નહીં ખાનારા, ભગવાન પાસે તો પદાર્થોના ઢગલા થવાના, ભગવાન માટે સ્પેશિયલ થાળ થવાનો, હવે એમાંથી વસ્તુ વધે તો પછી ભગવાનનો જે નજીકનો સેવક હોય એ એકલો ખાઈ જાય તો એ સારું ના થાય. એમાં એ નજીકનો સેવક એ ખાઈ ગયો એટલે બીજાને તરત જ એમ થાય કે આ તો લો ભગવાનના નામે બનાવે છે અને પોતે જમે છે, એવું ના થાય.
જેને જવાબદારીપૂર્વક સેવા કરવાની છે ને, જે જવાબદાર વ્યક્તિ કહેવાય ને એ સૌથી મોટો સેવક છે. જે જવાબદાર એ સૌથી મોટો સેવક. એને હંમેશા એવું ધ્યાન રાખવાનું. માની લો એક દ્રષ્ટાંત દઉં છું કે રસોડાની કોઈ વ્યક્તિ જવાબદાર વ્યક્તિ છે રસોડાની અંદર, તો એ રસોડાની વ્યક્તિ જે જવાબદાર છે ને, એને કોઈ દિવસ એવું ના થવું જોઈએ કે માની લો કે કોઈ વસ્તુ વધી છે તો એમ ના થાય કે વધી છે તો સૌથી પહેલાં આપણી માટે કાઢી લો અથવા ઘટે એવી છે તો આપણી માટે કાઢી લો. એ રસોડાનો જવાબદાર વ્યક્તિ હોય ને એને એની માટે ના થાય. હા, એને એવી ચિંતા કરીને થાય કે હજુ ઓલા 10 સેવા કરવા ગયા છે, બાકી છે, એની માટે કાઢ લો. પણ રસોડાના જવાબદાર 5 વ્યક્તિ છે ને, 5 જણ માટે જ ખૂટે એવી કોઈ વસ્તુ છે તો એ 5માંથી એકેયને એવું ના કરાય કે પોતાના માટે કાઢીને મૂકાય. એને તો બસ જવા દો, કાંઈ નહીં. એક દ્રષ્ટાંત દીધું રસોડા વિશે. એવું કોઈ પણ વસ્તુ હોય, જવાબદાર વ્યક્તિ જ્યારે આપણને કોઈ પણ જવાબદારીપૂર્વકની સેવા આપવામાં આવે ત્યારે ધ્યાન રાખવું પડે. માની લો કે તમને જવાબદારી તરીકે કોઈ વસ્તુ વેચવા માટે બેસાડ્યા છે. હવે એ વસ્તુ એવી છે કે તમારા પરિવારના 5 વ્યક્તિ પણ એ વસ્તુ લેવા માટે લાઇનમાં ઊભેલા છે, અને સત્સંગની અંદર તમને એ વેચવા માટેની જવાબદારી આપવામાં આવી છે. જે વસ્તુ છે એમાં 5 જ પીસ ખૂટે એવા છે. કોઈ પણ વસ્તુ છે, પ્રસાદીની વસ્તુ છે, જમવાની વસ્તુ છે, XYZ છે, પણ 5 વસ્તુ ખૂટે એવી છે ને તમારા પરિવારના 5 વ્યક્તિ એ જ લાઇનમાં ઊભા છે ને છેલ્લે ઊભા છે. તમે જવાબદાર વ્યક્તિ તરીકે વહેંચી રહ્યા છો સત્સંગની વસ્તુ, તો તમે જવાબદાર છો એટલે તમારી સૌથી મોટા મોટી ફરજ એ આવે કે જો તમે 5 પાછળ છે, તમે ગણી લીધું કે આમાં 40 પીસ છે, આ 45ની લાઇન છે, હવે જો આમાંથી હું 5 નહીં કાઢું તો કોને નહીં મળે? મારા પરિવારને જ નહીં મળે. તો મારા પરિવારને કદાચ મારા પરિવારના 2 વ્યક્તિ આગળ આવી ગયા હોય ને તો એ કે આપણે પછી છેલ્લે લેજો, તમે જાઓ છેલ્લે લેજો, અત્યારે આ બીજા બધાને આપી દેવા દો, પછી એ બધાને આપી દે. અને તમે 5 ને તમે 6ઠા, તમારો 6નો પરિવાર હતો, તમને કશું જ ના મળ્યું, પછી એ સત્સંગ સમુદાયમાં ઊભેલા બીજા 40-50 વિચારે કે આ પરિવારને એક પણ વસ્તુ ના મળી. એ વેચવા બેઠા હતા, લાઇનમાં ઊભા હતા, તોય આપણામાંથી થોડું આપી દો. એ બરાબર છે. સંતને ખબર પડી અને સંત બીજું ગમે ત્યાંથી તમને આપી દે, એ બરાબર છે. પણ તમે ઓલા 5 માટે કાઢી લીધું અને પછી બીજાને આપ્યું તો તમે જવાબદારીમાં હતા એટલે ખોટું. તમે જવાબદારીમાં ના હો અને બીજો વ્યક્તિ કોઈ છે જવાબદારીવાળો, એ તમારી ચિંતા કરીને મૂકી દે છે એ વાત જુદી જ, પણ તમે પોતે કરો તો એટલી સેવકાઈમાં ખામી આવી. એવી બહુ સૂક્ષ્મ વાતો સેવકપણામાં છે. ક્યારેક સેવક કેવો હોવો જોઈએ એવો વિષય હશે ને, ત્યારે એની ઉપર આપણે ઘણું બધું શીખવા મળે એવા વિચારોની રજૂઆત કરીશું કે સેવક કેવો હોય. સેવા ધર્મ બહુ કઠણ છે, એવો હેલો નથી. આપણે જેવો માની બેઠા છીએ અને આપણે જેમ સેવા કરીએ છીએ ને એવી સેવા ધર્મ નથી. સેવા ધર્મ બહુ કઠણ છે. વસ્તુ કોઈ પણ હોય એ બીજાને આપ્યા વિના નહીં ખાનારા. બીજાને આપે વધે તો ખાય, નહીં તો બીજાને આપી દે. બીજા કોઈનું પણ કામ ક્યારેય નહીં બગાડનારા. બીજાનું કામ ક્યારેય બગાડે નહીં, કારણ કે ભગવાનનો નજીકનો સેવક હોય એ તો બધું કામ બગાડી શકે. મોટા સાધુ નજીક રહેતો એ કામ બગાડી શકે, ભગવાનોથી વાત જ ના પહોંચાડે. ઓલો હરિભ ભગત એની અરજી જ ના પહોંચાડે, મોટા સાધુ સુધી અરજી જ ના પહોંચાડે. ઓલો રખડ્યા કરે એની પાછળ, સેવકની પાછળ જ રખડવું પડે ને. મહારાજને કાંઈ દેવું હોય તો મુકુંદ બ્રહ્મચારીને જ દેવું પડે કે મહારાજને આ જમાડજો, મહારાજને જમાડજો. કોઈ મોટા સાધુ હોય એને કાંઈ જમાડવું હોય આપણે તો કાંઈ, એ તો જાતે લઈને જમવાના નથી, એટલે એની બાજુવાળા સેવકને જ કહેવું પડે કે આ તમે મારા તરફથી જમાડજો ને પ્રેમથી જમાડજો. હવે સેવક જો ટલ્લે ચડાવી દે તો પહોંચે જ નહીં ભગવાનને મોટા પુરુષ સુધી. આપણી પ્રાર્થનાય ના પહોંચે ને પદાર્થેય ના પહોંચે. એટલે ભગવાનને, ભગવાનના મોટા સાધુની બાજુમાં રહેતો સેવક બહુ સરળ જોઈએ, બહુ દાસ જોઈએ, દાસનો દાસ એવો જોઈએ. પણ ભગવાનને મોટાની બાજુમાં છે ને જો સેવક ધ્યાન ના રાખે ને તો અટંટો જ થાય, અટંટો જ થાય. આ આટલા બધા લક્ષણ મહારાજને વારે વારે કહેવા પડે છે ને એના પાછળનું કારણ એ છે કે બાજુમાં રહેતા એ અટંટ થાય, કારણ કે ભગવાનનું જેટલું મહાત્મ્ય હોય ને એટલું એનું થાય,
એટલું એને પૂછવામાં આવે, જેટલું મોટા સાધુને બધા સન્માન આપે ને એટલું એમને કહે કે ભાઈ મારું આટલું કરજો ને સ્વામી, આટલું મારું કરજો ને ભગત, મારું આટલું કરજો ને આમ કે એને એને કે. હવે એની પાસે સરળ ચિત્ત ના હોય તો શું થાય? કલ્યાણના માર્ગમાં નુકસાન થાય. એટલે જવાબદાર વ્યક્તિઓએ બહુ સરળ રહેવું પડે, બહુ દાસના દાસ રહેવું પડે. સેવક જે છે એને દાસના દાસ થઈને વર્તવું. બીજા કોઈનું પણ કામ ક્યારેય નહીં બગાડનારા આવા જે સેવક હોય તેના ઉપર અમને વધારે ભાવ હોય છે. મહારાજ કે અમને ભાવ બધા પર હોય, પણ આ પ્રકારનો સેવક હોય ને તો અમને બહુ ભાવ થાય. અને એ તો સહજ છે, જો ભગવાન હોય કે ભગવાનના મોટા પુરુષ હોય, રીત એક જ છે. એના હૃદયની અંદર આપણે સ્થાન લેવું હોય તો આ લક્ષણ જે કીધા ને, આમાં બે ત્રણ લક્ષણ: સરળ ચિત્ત, નિર્માણી ભાવ, કોઈની ગુપ્ત વાત ક્યાંય પ્રકાશ નહીં કરવાવાળા. ક્રિયામાં કદાચ નિપુણ ના હોઈએ ને તોય કંઈ વાંધો નહીં, પણ ગુણથી જો આપણે આટલા હોઈએ ને વ્યવસ્થિત તોય વાંધો નહીં. ભલે હરખું આપણને કદાચ બહુ ફિનિશિંગવાળું નિપુણતા ના આવડે, હાલશે, પણ આટલું હોય ને તો હાલે. અને થોડું સહનશક્તિ, આટલી જો વસ્તુ હોય, થોડી છોડવાની ભાવના હોય, તો મહારાજને મોટાના હૃદયમાં સ્થાન લેતા કંઈ વાર જ ના લાગે. એ આપણને એવું નથી તો તમે ચોખ્ખા થઈ જાઓ પછી હું તમને હૃદયમાં સ્થાન આપું. એ આપણી સરળતાને જોવે છે, એ આપણા નિર્માણીપણાને જોવે છે, એ આપણી સહનશીલતાને જોવે છે, એને જોવે છે. સેવક એવો જોઈએ. મહારાજ કે એની ઉપર અમને વધારે ભાવ થાય છે. પોતાની સેવા કોઈ કરે કે ન કરે તેની સાથે દ્વેષ ન બાંધે, એવા તો એક અમારા સેવક વરની મુકુંદાનંદ છે, અને અમારા બીજા સેવકો પણ ઘણા છે. મહારાજે કહ્યું કે આની અંદર મહારાજે શું કહ્યું, વાત કરતાં કરતાં સિક્કો કોને માર દીધો? મુકુંદાનંદ વર્ણિન માર દીધો. મુકુંદ બ્રહ્મચારી છે ને એ એક અમારા એવા સેવક છે, બાકી અમારા બીજા ઘણા સેવક છે મહારાજ કે, પણ એક એવા છે સરળ ચિત્તવાળા છે, નિર્માણી છે, ક્રિયામાં નિપુણ છે, કોઈની ગુપ્ત વાતને ક્યાંય જાહેર કરે એવા નથી, સમગ્ર હરિભક્તોના દાસ થઈને રહેવાવાળા છે. ખાવા પીવાની વસ્તુ હોય એ બીજાને આપ્યા વિના નહીં ખાનારા છે. આવા સેવક પર હેત થાય, આવા હરિભગત પર હેત થાય. આવો હું બનું તો મારી પર મહારાજને મોટા સાધુને હેત થાય, ને તમે બનો તો તમારી પર હેત થાય. બોલો, નહીં તો ઘણી એક વખત તો ઘણા તો એવા સેવક નજીકના મળી જાય ને કે હજુ બે મિનિટ પહેલાં તો એને વાત સાંભળી હોય ને અડધી જ સાંભળી હોય, ત્યાં તો અડધી દુનિયામાં પ્રકાશિત કરીને બેસી ગયો હોય. અમને જ્યારે ખબર પડે કે ઓહો આ આટલું ખતરનાક બોમ્બ ગોળો હતો, પછી ખબર પડે કે આવડો ખતરનાક બોમ્બ ગોળો બાજુમાં હતો. આવું થાય. આવાય સેવક હોય ભાઈ ભગવાન ને ભગવાનના સંત એના હૃદયમાંથી એનું સ્થાન નીકળી જાય, નીકળી જાય. કોઈ વખત કોઈની અંદર કાંઈ ભૂલ હોય, કાંઈ રજૂઆત હોય ને ક્યાંક કરી હોય ને પાછું આખી દુનિયાની અંદર એનું પ્રદર્શન કરી દીધું હોય, ત્યારે એનું હૃદયમાંથી સ્થાન નીકળી જાય કે આને વિવેક આટલો પણ નથી. એને એ પણ ખબર નથી કે હું શા માટે સત્સંગની અંદર આ કાર્ય કરી રહ્યો છું, એ પણ એને ખબર નથી. માટે બહુ સાવધાન રહેવું. પોતાની સેવા કોઈ કરે કે ન કરે તોય દ્વેષ ના બાંધે. સેવકનો વળી કોણ સેવક? એ તો ભગવાનની મોટાની સેવા કરવા માટે નિમાયેલો છે. સત્સંગી બાઈઓમાં જીવબાના સમાન કોઈ નથી, તેઓ હરિભક્તના દાસ થઈને વર્તે છે. આ આખી વાતોનો સાર મહારાજનો એટલો જ નીકળે છે કે તમે દાસ થઈ શકો તો એને વાલા થઈ શકો. દાસ થઈ શકીએ આપણે બધાએ તો મહારાજને મોટાને વાલા થઈ શકીએ. બાકી ગમે એટલું આપણું કાર્ય કરતા હોઈએ, ગમે એટલું દાન કરતા હોઈએ, અમે ગમે એટલું બીજું સત્સંગનું કાર્ય ખેડતા હોઈએ, પણ મહારાજને મોટાના હૃદયમાં તો દાસનું સ્થાન છે. અને દાસ પાસે જીભ ના હોય, દાસ પાસે બુદ્ધિ ના હોય, દાસ પાસે કોઈ પોતાના સ્વામી ઉપર રિસર્ચ કરવા માટેના કોઈ વિચારો ના હોય, દાસ છે ને તો શૂન્ય ભાવમાં જીવતો હોય. એ તો વસ્તુ થઈને રહેતો હોય, પદાર્થ થઈને રહેતો હોય. હું તો વસ્તુ હરિની સાક્ષાત, એ દાસ છે. આપણે વસ્તુ થઈ શક્યા છીએ પછી ઈચ્છા રાખીએ કે મારી ઉપર મહારાજને મોટા રાજી થાય. આપણે વસ્તુ નથી થઈ શક્યા જ્યાં સુધી હજુ આપણને બધું જ આપણું બધું ટોળું આરે છે, જે ચાર અંતકરણ, નવ પાંચ ઇન્દ્રિયો, એ નવનું ટોળું હારે છે, ત્યાં સુધી આપણે કેવી રીતે દાસ થઈ શકીએ ને ત્યાં સુધી આપણે કેવી રીતે મોટાનો રાજીપો યથાર્થ લઈ શકીએ? રાજીપો તો હોય, આપણી ઉપર ભાવ તો હોય, પણ 100% ભાવ ન થઈ શકે.
તેમને કોઈ ઉપર ઈર્ષા કે અભાવ નથી. જીવુબા એવા હતા, કોઈ ઉપર ઈર્ષાનો અભાવ નહીં. કેવડા મોટા જીવુબા એટલે કેવાય મોટી સ્થિતિ. કેવી મોટી સ્થિતિ! બાઈઓની અંદર જીવુબા શ્રીજી મહારાજ જેમ સદગુરુ તરીકે, એક મુક્તાનંદ સ્વામી જેમ સદગુરુ તરીકે, જીવુબા બાઈઓમાં સૌથી મોટા સદગુરુ તરીકે રહેતા. કેટલું એમને સન્માન મળતું સ્ત્રી ભક્તોમાં, તો પણ સર્વના દાસ થઈને રહેતા. કોઈ ઉપર ઈર્ષા નહીં, કોઈ ઉપર અભાવ નહીં, ભગવાનના ભક્તોના ઉપર અત્યંત પ્રેમ ભાવ રાખે. જીવુબાઈ ઘરમાં પણ કોઈ સારી વસ્તુ હોય તો તરત ભક્તોને આપે છે. જેટલી વસ્તુ ભક્તોના ઉપયોગમાં આવે એટલું તેઓ ઘણું મોટું ભાગ્ય માને છે. જે વસ્તુ ભક્તોના ઉપયોગમાં આવે ને એવું જે કરતા, જીવુબા કશું રાખતા જ નહીં પોતા પાસે. સારી વસ્તુ છે ભક્તોને આપી દો, આવું કરતા. જે કોઈ વસ્તુ ભગવાનના ભક્તના ઉપયોગમાં ન આવે તેને તેઓ મનમાં અત્યંત દુર્ભાગ્ય માને છે. આવો સ્વભાવ મનુષ્યનો ન કહેવાય, તેઓ તો પરમ લક્ષ્મી રૂપ છે. મનુષ્યની અંદર આવું ના હોય કે ભગવાનના ભગતને અર્થે ઉપયોગમાં આવે. આજે આપણા પરિવારમાં ઘણા બધા ભક્તો એવા છે, હા, ઘણા બધા ભક્તો એવા છે જે બીજા ભક્તો માટે ઘસાય છે. બીજા ભક્તો માટે રાત ને દિવસ પોતાના ઘરમાં કંઈ સારું હોય ને અને બીજા ભગતને ઘેર ના હોય ને તો ન્યા મૂકીને આવતા રહે. એને જરૂર હોય ને તો એની માટે પોતાના ઘરની વસ્તુ આપી દે, એવા ભગવાનના ભક્તો છે. જે પોતે સત્સંગ માટે જ જીવે છે એવા ભગવાનના ભક્તો છે, એવા ભગવાનના ભક્તો છે. આપણા અક્ષર નિવાસી મામા હતા, અહીં રહ્યા પૃથ્વી પર, મંદિર માટે તો ઠીક પણ આપણા હરિભક્તો માટે પણ બહુ ઘસાયા છે. હરિભક્તો માટે કોઈ હરિભગતને ત્યાં એમને વોશિંગ મશીનને એનો અભ્યાસ બહુ સારો હતો, લોન્ડ્રામેન્ટ ચલાવતા, તે હરિભગતને ઘેર, આપણા અલ્પેશ ભગતને ઘેર જ એ કે સ્વામી મારે ઘેર ફિટ કરવાનું હતું, હું તો જોબે હો. માણસ લઈ આવે, મશીન લઈ આવે, ફિટ કરાવી દે, બધું કરી દે ને તોય પાછી કોઈ આશા નહીં, કોઈ આશા નહીં. ગાડી શોધી દે, જોબ શોધી દે, કોઈને જરૂર હોય તો એની માટે દોડાદોડી કરે અડધી રાતે, ભલે કદાચ પૂરેપૂરું જેટલું જોઈએ એટલું અંગ્રેજી પાવરફુલ હશે કે નહીં, પણ અડધી રાતે જરૂર પડે તો તરત દોડવા તૈયાર થાય. સત્સંગી માટે, સમાજ માટે, આ જેની ઉપર રાજીપો હોવ ન થાય, સૌને થાય. કોઈ પણ એને યાદ કરે એની આંખમાં આજે પણ આંસુ આવે. કારણ એક જ કારણ છે, એવું કંઈક કર્યું, એવું કંઈક કર્યું. એવી સેવકાઈ કે જે સર્વના દાસ થઈને રહ્યા. આપણા અક્ષર નિવાસી યોગી સ્વામી સર્વના દાસ થઈને રહેતા. કોઈ દિવસ કોઈ જગ્યાએ પોતાનું અહમ ના ઝળકાવ્યું, ક્યાંય નહીં. દાસના દાસ, દાસના 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 દાસ થઈને રહ્યા. તો થોડા સમયની અંદર ધામમાં ગયા તોય મહારાજ, મોટા ગુરુજી જેવા મોટા પુરુષ, સંતો ભક્તોનો રાજીપો કેટલો મેળવ્યો. સરળ ચિત્ત એટલે રાજીપો મેળવ્યો. આવતીકાલે એમની પુણ્યતિથિ છે, આપણે સાંજે પૂજન કરવાનું છે. જે કોઈ વસ્તુ ભગવાનના ભક્તના ઉપયોગમાં ન આવે તેને તેઓ મનમાં અત્યંત દુર્ભાગ્ય માને. આવો સ્વભાવ મનુષ્યનો ના હોય, આવા સ્વભાવ મનુષ્યના હોય જ નહીં. મનુષ્ય તો મારા માટે ને મારું મારું કરીને જીવતો હોય. મુક્ત છે એ બીજા માટે વપરાય છે, મુક્ત છે એ દરેક વસ્તુને બીજા માટે વાપરે છે, પોતાનું જીવન જ બીજા માટે જેને કર્યું છે એ મુક્ત છે. જેને સત્સંગ પરાયણ પોતાનું જીવિતવ્ય કર્યું છે એ મુક્ત છે. મનુષ્ય માટે તો મારું ઘર ને મારું બધું હોય એ હોય, પણ જે મુક્ત છે એને બીજા માટે કરી રાખ્યું છે. કોઈ હરિભક્ત પોતાનું બધું જ કામ બગાડી નાખે છતાં તેના ઉપર તેઓ ક્યારેય ક્રોધ કરતા નથી. હરિજન પર ક્રોધ લાવે ન કબહુ, નિજ કો કાજ બિગાડે સબહુ. હમ કરત અપમાન અપારા, તોહુ કબુ ન તપત લગારા, તોહુ કબુ ન તપત લગારા. કોઈ હરિભક્ત પોતાનું બધું જ કામ બગાડી નાખે. હવે હરિભગત જીવુબાનું કામ બગાડી નાખે. કોઈ હરિભગત પોતાનું બધું કામ બગાડી નાખે છતાં એના ઉપર ક્યારેય ક્રોધ કરતા નથી. બગાડવાવાળો તો અણસમજુ છે, પણ બગાડ્યા પછી ક્રોધ કરે એ અણસમજુ કહેવાય. જ્યારે જીવુબાના આવા ગુણ જોઈને મહારાજ રાજી થાય છે. એટલે આ સત્સંગમાં હોઈએ તો કોઈ કામ આપણું ના બગાડે એવું નહીં, સત્સંગમાંય કોઈ બગાડ નાખે કામ, એનાથી ક્રોધ નહીં કરવાનો. ક્રોધ ના કરે, ક્રોધ થાય એવી પરિસ્થિતિ ઊભી થાય છતાં પણ જે ક્રોધ ના કરે એની ઉપર મહારાજને મોટા રાજી થાય.
અમે તેમનું અપાર અપમાન કરીએ છીએ. મહારાજ કે અમે તો બહુ અપમાન કરીએ છીએ, જીવ બનો બહુ જ અપમાન કરીએ છીએ, છતાં ક્યારેય પણ તપતા નથી. આ બધા સાધુતાના ગુણ છે. સાધુતાના ગુણ મફતમાં નથી મળતા, એના મોલ ચૂકવવા પડે ત્યારે આવા મળે. કોઈક વખતે કોઈકને દેખીને અમે તપી જઈએ છીએ, છતાં તેઓ એકધારી શાંત વૃત્તિ રાખે છે. પરમેશ્વરને રાજી કરવા માટે તત્પર રહેનારામાં તેમના સમાન આજે બીજો કોઈ નથી. મહારાજ કેવા જીવબાના વખાણ કરે છે. આવા આપણે કંઈક મહારાજને આટલા વાલા તો ના થઈ શકીએ, પણ આના અબજમાં ભાગના થઈએ ને તો એ ઘણું છે. આપણા સ્વભાવને જે કાંઈ આવા હોય એને સુધારીએ ને તો બહુ રાજી થાય. સમર્થ હતા જીવબા, સમર્થ હતા. કોઈ બાજુ દ્રષ્ટિ નાખે ને બાળી નાખે. જીવબા સંકલ્પ કરે ને તો કોઈનું કલ્યાણ થતું હોય બગડી પણ જાય, એટલા સમર્થ હતા. તો એ સમર્થ થકા ઝરણા કરવા એ બધાથી થાય નહીં, પણ મહારાજ એવા પર જ રાજી થાય. જેટલા મોટેરા સંતો છે તેઓ જીવબાનો સ્વભાવ જોઈને બધા તેમના જેવી સાધુતા શીખવા પ્રયત્ન કરે છે, છતાં તે કોઈમાં આવી સાધુતા આવતી નથી. મોટા મોટા સંતો જીવબા જેવી સાધુતાને ઈચ્છતા, તોય મહારાજ કે એમના જેવી સાધુતા મોટા મોટા સંતો પ્રયત્ન કરે છે. સાધુતા છે ને એ કૃપાનો વિષય છે, પરંતુ પ્રયત્નનો પહેલા વિષય છે. કારણ કે સાધુતા એ વર્તન છે. સાધુતા એક વર્તનની અંદર જેમ માળાના મણકામાં દોરો સોસરો ચાલ્યો જાય, એમ સાધુતા બોલવામાં, બેસવામાં, ઉઠવામાં, ચાલવામાં, જોવામાં, હસવામાં, બધી જ જગ્યાએ દોરાની જેમ ચાલી જાય છે. સાધુતા એટલી મોટી મૂડી છે, એટલી મોટી મૂડી છે મોક્ષ માર્ગની, કે એને એને ભેગી કરવી એ પણ કામ છે. જેવી રીતે ધૂળમાંથી સોનું ભેગું કરવાનું છે ને, એમ સાધુતા તો છે ને સોનાનો અર્ક છે, સોનાનો પણ અર્ક છે. સત્સંગરૂપી સોનું, સત્સંગરૂપી સોનું છે એનો અર્ક એ સાધુતા છે. ભગવાન રાજી થઈ જાય ને તો મુક્ત બનાવી દે છે, પણ સાધુતાના ગુણ નથી આપતા. સાધુતાના ગુણ એટલા કઠણ છે. આ મોટા મોટા સંતો જે ગુણને મેળવવા મહેનત કરે, એ મોટા મોટા સાધુ બધા મુક્ત જ હતા, મુક્ત જ હતા. એ કાંઈ અહીંથી મુક્ત થવા માટે નહોતા. મોટા મોટા સંતો, મોટેરા સંતો, નાનાની તો વાત જ નથી, મોટેરા, પહેલી પંક્તિના જે ગણાય એ સંપ્રદાયમાં, એવા સંતો જીવબાનો સ્વભાવ જોઈને બધા સાધુતાના ગુણ શીખવા પ્રયત્ન કરે છે, છતાં કોઈમાં આવી સાધુતા આવતી નથી. મુક્ત પદવી આવી શકે છે આપણા હાથમાં, પણ સાધુતા બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. એની બાજુ આમ દ્રષ્ટિ રહે ને, એ સાધુતા શું? તો સાધુતા છે ને વર્તનમાં જણાય. હમણાં આગળ સાધુતાની વાત આવે ત્યારે હું જે કહીશ કે સાધુતા કઈ કઈ જગ્યાએ જરૂરી કેટલી પડે. રાધિકાજી અને લક્ષ્મીજીના જેવી અનંત દેવીઓ, સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરોક્ષની અંદર ભક્તિમાં જો કોઈ ગણાય તો રાધિકાજી અને લક્ષ્મીજી, એવી અનંત દેવીઓ તેમના જેવી સાધુતા શીખવા અનંત યુગોથી પ્રયાસ કરી રહી છે, છતાં હજી સુધી કોઈમાં એવી સાધુતા આવી નથી. રાધા ને લક્ષ્મી કરોડો યુગોથી પ્રયત્ન કરે તોય જીવબા જેવી સાધુતા નથી આવી. આ તો અનાદિ મુક્તો છે અક્ષરધામના. આને ઉપમા ક્યાંક શાસ્ત્રમાં આપી હોય ને કે રાધા લક્ષ્મીનો અવતાર હતા લાડુબા જીવબા, એ તો ખાલી આ લોકની અંદર કોઈક નવો વ્યક્તિ છે એને સમજાવવા માટે, નહીં તો આ અનાદિ મુક્તોને વળી બીજા પરોક્ષ કોઈ પણ દેવી દેવતાઓ હોય, કોઈ પણ અવતારો હોય, એની ઉપમા એને સંભવે જ નહીં. આ તો અક્ષરધામનો માલ છે, જે ક્યારેય આ પૃથ્વી પર આવ્યો જ નહોતો. જેમ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પ્રથમ વખત આવ્યા, એવી જ રીતે અનાદિ મુક્તો આ પૃથ્વી પર પ્રથમ વખત આવ્યા, પહેલાં નથી આવ્યા. એને ઉપમા આપવામાં આવી હોય, આ નારદજીનો અવતાર છે, આ દત્તાત્રેયનો અવતાર છે, આવા બધી વાતો જે શાસ્ત્રોમાં લખી છે ને એનો મહિમા સમજવા માટે, સામાન્ય દશામાં હોય એને મહિમા સમજાય. જેથી એ મહિમા સમજાય કે અક્ષરધામનો માલા પૃથ્વી પર આવ્યો જ નહોતો, એને ઉપમા કઈ સંભવે, શ્રીજી મહારાજને ઉપમા કઈ આપવી. એવી રીતે મુક્તાનંદ સ્વામી માટે કોઈ ઉપમા નથી, લાડુબા જીવબા માટે કોઈ ઉપમા નથી. અહીં કીધું આગળ, જો આગળ જ મહારાજ હમણાં આગલા વાક્યોમાં જ એમ બોલ્યા કે જીવબા છે એ જીવબા કેવા છે, તો કે જીવબા લક્ષ્મીરૂપ છે, પરમ લક્ષ્મીરૂપ છે, હમણાં જ ઉપમા દીધી. અને આગળ મહારાજ હજુ
આ જે લક્ષ્મી રૂપ છે એમ મહારાજે દસમી કડીમાં કીધું, અને મહારાજ હજુ આ ચૌદમી કડીએ પૂગ્યા ત્યાં મહારાજ એમ બોલ્યા કે રાધિકાજી ને લક્ષ્મીજી જેવી અનંત દાસીઓ. એકવાર જીવુબાને ઉપમા આપી દીધી લક્ષ્મી રૂપ છે, એટલે કે લક્ષ્મી રૂપ એટલે લક્ષ્મીજીના અવતાર જ, પણ તરત કીધું એવી અનંત લક્ષ્મી ને અનંત રાધિકાઓ અનંત યુગોથી મહેનત કરે છે તોય સાધુતા નથી આવતી. સત્સંગનું હિત કરવા માટે અમે બધા સત્સંગમાં ફરતા રહીએ છીએ, પણ જીવુબાની સાધુતાને જોઈને તેઓ અમને ભૂલાતા નથી. ભગવાનને સાધુતાવાળા બહુ વાલા, યાદ જ આવ્યા કરે. સાધુતા સાધુતા જોઈને યાદ આવે, અને સાધુતા તો વાલા ભક્તો એવું નથી ખાલી સાધુને કેળવવાની, દરેકને જીવનમાં સાધુતાની જરૂર છે. સાધુતાની જરૂર દરેકને છે. મરતા પહેલાં આપણી સાધુતા આપણા જીવનમાં આપણે કેળવવી જ પડશે. જેટલી સાધુતા વધારે એટલા ભગવાનને આપણે વધારે યાદ આવશું. મુક્ત થશું કે નહીં થઈ એના રે કંઈ, મુક્ત તો થઈ જઈશું. આ સત્સંગમાં પડ્યા રહીશું, ધર્મ નિયમ પાડશું, ઉપાસના રાખશું, ભગવાનની ભક્તિ કરશું, એટલે મુક્ત પદવી તો મારા દઈ દેવાના. પણ સાધુતા છે ને એ કંઈ મુક્ત થઈએ એટલે સાધુતા આપણી અંદર અમુક લેવલ સુધીની આવી જાય એવું પ્રમાણ નથી. સાધુતા એ આખો માર્ગ જુદો છે, મુક્તપણું એ માર્ગ જુદો છે. સાધુતા છે ને એ તો ભગવાનનો વાલ આપણી ઉપર આમ પ્રગટ થાય એવો છે. મહારાજને બહુ વાલા થઈએ તે અમને ભૂલાતા નથી. મહારાજ કહે છે ને આખા સત્સંગમાં ફરીએ છે પણ જીવબા નથી ભૂલાતા. હું સાધુનો દાસ છું છતાં ક્યારેક કોઈના ઉપર રિસ્ક કરું છું ને વઢું પણ છું, તેથી તે વિચાર્યા પછી ઉદાસ થઈ જાઉં છું, પણ મારી તે ઉદાસીનતા ક્ષણિક હોય છે. મહારાજ કે હું સાધુનો દાસ છું, મને તપવું ગમતું નથી, મને ક્રોધ કરવો ગમતો નથી, મને તો બધાયના સેવક તરીકે રહેવું જ ગમે છે, હું તો સર્વનો દાસ થઈને વર્તું એવું જ મને ગમે છે, છતાં ક્યારેક રિસ્ક કરું છું વઢું છું, પણ જ્યારે પછી એ વઢું ને રિસ્ક કરું ને પછી બહુ ઉદાસ થઈ જાઉં છું. એમ થાય છે કે આ માર્ગ ક્યાં લીધો, આ માર્ગે ચાલુ ત્યારે ને એના કરતાં બસ ફક્કડ થઈ જવું તો મારે આ કરવું જ ના પડે. છતાં પણ મહારાજ કે જીવના કલ્યાણને અર્થે કાંઈક થોડું ઘણું વઢું છું, બાકી હું ખરેખર સાધુનો દાસ છું. મહારાજ જો સાધુના દાસ થવા પ્રયત્ન કરતા હોય, મહારાજ જો હરિભગતના ભગત થવા માટે મહેનત કરતા હોય, મહારાજ એક મનુષ્ય ચરિત્ર તરીકે એમ કહે છે કે હું તો ભગવાનના ભક્તોનો ભક્ત છું મધ્યના 28માં, તો આપણે તો આપણે તો આવી સમજણ કોઈ દી કેળવી જ નથી. આપણે તો હાવ છીછરા આલીએ છે, છીછરા. આપણે સર્વના દાસ થવા ક્યાં મહેનત કરી છે? આપણે તો કેટલાયને હામોવડિયાને બરોબરિયા થઈને, કેટલાયના હરીફને સ્પર્ધક થઈ, કેટલાયની સાથે ઈર્ષાન માનને રાગને દ્વેષો બાંધીને સત્સંગમાં જીવતા હોઈએ, અને પછી આપણે આશા રાખીએ પુરુષોત્તમ નારાયણનો રાજીપો મળે, કેમ થાય? એને વાલા થવું જ કેમ થાય? એક વસ્તુ યાદ રાખવી વાલા ભક્તો, આપણે બધાએ આ સત્સંગની અંદર બહુ મોટું આપણું આમ સ્થાન ને બહુ મોટું નામ ને બહુ મોટું આપણું એના માટે નથી. આપણે તો પુરુષોત્તમ નારાયણ આપણા માથે હાથ ફેરવે ને કોઈ મોટા સદગુરુના હૃદયની અંદરથી આમ આપણા માટેનું વાત્સલ્ય રૂપી આશીર્વાદ નીકળી જાય ને, એના માટે આ સત્સંગ. આપણી કમાણી બધી આવી ગઈ, અનાદિ મુક્ત પણ બધું આવી ગયું, અખંડ મૂર્તિમાં વૃત્તિ બધી આવી ગઈ. કોઈ મોટા પુરુષને ભગવાનને જ્યારે એટલું થઈ ગયું ને કે વાહ બસ શું આ સેવક ભાવવાળો આ એક મુમુક્ષુ છે, બસ આટલું થઈ ગયું ને, આટલું હૃદયમાંથી કોઈને આહકાર નીકળી ગયો ને, એ જ અનાદિ મુક્તપણું છે, એ જ મૂર્તિ છે, એ જ અક્ષરધામ છે, એ જ ત્રણ અવસ્થાથી પર સ્થિતિ છે, એ જ છે. એ જેવું સહાય કરશે ને એવું બીજું કોઈ સહાય નહીં કરે, એ જે કામ લાગશે બીજું કશું કામ નહીં લાગે. હું આકાશ જેવો નિર્બંધ છું, મહારાજ કે મેં નિર્બંધ હું આકાશ હી જૈસા, કોઈ કે બંધ ન મેં આવું ન એસા, સાધુ તા જા મેં દેખો અનંતા, તાકે બંધન મેં આઈ રહંતા, સાધુ તાજા મેં દેખું અનંતા, તાકે બંધન મેં આઈ રહંતા, સાધુ તા દેખો જ્યાં લગહે, સાધુ તા દેખો જ્યાં લગહે, તિહાં સે છૂટાય ન ત્યાં લગહે, તિહાં સે છૂટાય ન ત્યાં લગહે. હું આકાશ જેવો નિર્બંધ છું,
હું તો કોઈના બંધનમાં આવું નહીં એવો છું. ભગવાન કે હું કોઈના બંધનમાં ના આવું, હાવ નિર્બંધ છું, આ જગતમાં ક્યાંય ચોટું એમ છું જ નહીં. તો પણ જેમાં અનંત સાધુતા દેખું છું એના બંધનમાં હું આવી જાઉં છું. જ્યાં સુધી તેમાં સાધુતા દેખાય ત્યાં સુધી હું તેનાથી છૂટી શકતો નથી. પાછી સાધુતા આવી જાય પછી પાછી જતી ના રહે એની કોઈ ગેરંટી નહીં. આવી જાય પછી સાચવીને રાખવી, ગુપ્ત તિજોરીમાં મૂકી રાખવી, એ પછી પોતાની જવાબદારી છે, આપણી જવાબદારી છે. જ્યાં સુધી દેખાય ત્યાં સુધી હું છૂટી શકતો નથી. પણ જો પાછો એ સાધુતાને છોડી દે અને પાછો ભીમસેન થઈ જાય તો મહારાજ કે પાછો હું છોડી દઉં, પણ હું નિર્બંધ છું છતાં પણ સાધુતાવાળા નથી છોડી શકતો. સાધુતાની ચાલ જુદી જ જાનો, સાધુતાની વાણી જુદી પ્રમાણો, સાધુતાનું ડોળ જુદું જનાય, સાધુતા તો આંખમાં ઓળખાય. હરિલામૃતમાં વિહારીલાલજી મહારાજે લખ્યું, સાધુતાની ચાલ જુદી જ જાણો. સાધુતાવાળો ચાલ્યો જતો એની ચાલ જુદી હોય, સાધુતાવાળાની વાણી જુદી હોય, સાધુતાવાળાનું બોલવું ડોલવું જુદું હોય, અને સાધુતા તો આંખમાં જણાય. આંખ છે વ્યક્તિની, સાધુતા એમાં વહી જાય. સાધુતા એ કેટલો એમાં સાધુતાનો દોરો ચાલ્યો જાય છે, વ્યક્તિની આંખમાં છે. ભગવાન ઓળખી કાઢે છે, મોટા પુરુષોને ઓળખાઈ જાય છે. સાધુતા એવો વિષય છે કે વર્તનની અંદર ખબર પડે, સહન શક્તિથી ખબર પડે, નિર્માણીપણાથી ખબર પડે, પંચવર્તમાન આદિકની અંદર ખબર પડે. સાધુતા બધી જગ્યાએ જીવનની એક એક ક્રિયામાં ચાલી જાય છે. ક્રિયા તો એકની એક જ છે, બોલવાનું તો એકનું એક જ હોય, સામાન્ય જે વ્યવહારો કરવાના હોય એવા જ હોય. પણ જેમાં સાધુતાનો દોરો ચાલ્યો જતો હોય ને, એ સાધુતાનો દોરો કેવો હોય? સામાન્ય પણ હોય પ્રભાવશાળી. શબ્દ હોય સામાન્ય ને સાદો પણ હોય પ્રભાવશાળી. ક્રિયા હોય સાદી ને સામાન્ય પણ હોય પ્રભાવશાળી. એ સાધુતાનું બળ છે, એ સાધુતાનો પ્રભાવ છે, એ સાધુતાનો પ્રકાશ છે. એવો છે. એની અંદર કદાચ નિર્બળપણું જણાય, કોઈનો સામનો ન કરે, સામેવાળો બહુ બળિયો જણાય, પણ સમર્થકા ઝરના કરતા હોય પરમાત્મા એને ઓળખી શકે છે. પરમાત્માને ધારી રહેલા મોટા પુરુષો ઓળખી શકે છે. કોઈ સાચો મુમુક્ષુ હોય એવો ઓળખી શકે છે. આ સમર્થકા ઝરના કરે, બધાને ના ખબર પડે, બધાને તેમ જ લાગે અસમર્થ છે. આવું જ્યારે કોઈ ભગવાનના સંત કરે ને તો એને અસમર્થ લાગે, પણ ભગવાન એને ઓળખે છે, કાં તો સમર્થ હોવા છતાં ઝરણા કરે છે. એક બહુ મોટા પુરુષ, બહુ મોટા પુરુષ એક જગ્યાએ મંદિરમાં ગયા તો તેના કાર્યકર્તાઓ ભેગા થઈ એ મંદિરની અંદરથી એ સાધુનું અપમાન કર્યું કે તમને અહીં કોને બોલાવે છે, કેમ આવ્યા? ઓલા દર્શન કરવા ગયા હતા, એમને કંઈ બીજું કંઈ હતું નહીં સભા કરવી કે આવું, દર્શને મંદિરે ગયા. એમને નહોતો ખ્યાલ કે આ ટાઈમે સભા હશે. પહોંચી ગયા હતા દરવાજે કે દર્શન કરી લે, નીકળો કે અહીંથી બહાર, અહીં તમને કોને બોલાવે? જે મંદિરની અંદર સામાન્ય વ્યક્તિ પણ જઈ શકે, સ્વામિનારાયણ સંપ્રદાયનો ના હોય એ પણ ત્યાં દર્શન કરવા જઈ શકે, અને કોઈ એ મંદિરની અંદર કોઈ ભગવાનના એવા સંત ગયા, ઓલિયા પુરુષ ગયા, ઓલા તો એના વટમાં હતા, એની સત્તાના મદમાં હતા, અને જ્યારે એને કાઢી મૂકવા માટે કીધું ત્યારે એ સંતના પણ કોઈ માનવાવાળા પાંચ કોઈ એના અનુયાયીઓ હોય, એ જ્યારે ઝઘડવા તૈયાર થયા ત્યારે ઓલા સંત કે રહેવા દો, રહેવા દો, બહુ મોટા, બહુ મોટા છે આ તો, બહુ મોટા છે, આવડું મોટું મંદિર હાંકે છે, કે આવડું મોટું મંદિર હાંકે છે, કેવી મોટી મંદિરની સેવા કરે છે, હાલો હાલો આપણે જતા રહીએ. અસમર્થ લાગ્યા, અસમર્થ લાગ્યા. મૂર્ખ માણસોને આવા મોટા પુરુષ અસમર્થ લાગે, પણ અસમર્થ નથી. એની દ્રષ્ટિ ફરે ને તો ઓલાનું ધનોત્પન્ન થઈ જાય. એના હૃદય જો દુખાઈ જાય ને તો ઓલાના કલ્યાણના બીજ હુકાઈ જાય. ભલે સોનાના મંદિર આખા ઊભા કર્યા હોય તો આખે આખી એની કબરો થઈ જાય, પરંતુ મોટા પુરુષો બહુ દયાળુ હોય, એનું હૃદય બહુ આર્ત હોય, બહુ આર્ત હોય. એ હંમેશને માટે એવું ઈચ્છે છે, એ એવું જ ઈચ્છા કરે છે કે મારે કોઈને દુઃખી નથી કરવા. એને હંમેશા આવો સંકલ્પ રહે છે, મારે કોઈને દુઃખી નથી કરવા. નીકળી ગયા બહાર,
પાછા એમ બોલ્યા, મને તો આવી લાલ લાઈટો ગમે ગમે, આમ કરીને નીકળી ગયા. કેટલાય પ્રસંગો, એવા તો કેટલા પ્રસંગો પૂજ્યપાદ ગુરુજીના છે જેમાં સાધુતા જણાય. વડોદરાની અંદર ગાડી લઈને જતા હતા અને ડ્રાઈવરથી ગાડી ક્યાંક સ્કૂટરવાળાને સેટ ટચ થઈ ગઈ, કશું તૂટ્યું નહોતું. સ્કૂટરવાળો જેમ તેમ બેફામ બોલવા લાગ્યો, ડ્રાઈવરને મારવા તૈયાર થયો. વર્ષો પહેલાંની વાત, ગુરુજી હેઠા ઉતર્યા, એને ગુરુજી પર હાથ ઉપાડી દીધો. ગાડીની અંદર બેઠેલા બીજા સંતોને હરિભક્તો હતા એ પાછળ બેઠા હતા, ઉતરીને ઓલા સાથે લડવા જાય. ગુરુજી કે કોઈ એની સાથે કોઈ પ્રત્યુત્તર ના આપશો, એને પૂછી લો કેટલા રૂપિયાનો ખર્ચો છે. 200 રૂપિયાનો એ નહીં હોય, ઓલાએ 2000 રૂપિયા માગ્યા. ત્યારે તો એ એટલા વર્ષો પહેલાં 2-3 હજાર લઈને ડીઝલના પૈસા લઈને નીકળ્યા હોય સંસ્થામાંથી, એ બધાય પૈસા એને આપીને ત્યાંથી ગાડી પાછી વાળી દીધી. અસમર્થ લાગે પણ અસમર્થ ન હોય, સમર્થ હોય, ધારે એમ કરે, ધારે એમ કરી શકે એમ હોય, છતાં પણ અસમર્થ જેવા રહે એ જ સાધુતા છે. સમર્થપણું હોવા છતાં પણ અસમર્થ જેવા વર્તે, સશક્ત હોવા છતાં પણ અશક્ત જેવા વર્તે, એને આપણી જરૂર નથી પડે એવી છતાં પણ આપણી ઘર જ કરે એ સાધુતા. આપણે એવા છીએ, આપણે ખરેખર ગરજ કરવાની છે, આપણે ખરેખર અશક્ત છીએ, આપણે કલ્યાણના માર્ગે નથી ચાલી શકીએ એવા, તો પણ આપણે બેગરજુ થઈ શકીએ. આપણે અશક્ત છીએ છતાં સશક્ત આપણી શક્તિ બતાવી શકીએ, આપણે પ્રત્યુત્તરો આપી શકીએ, આપણે કોઈક એવું આડું વર્તન કરી શકીએ ભગવાનના મોટા પુરુષો ન કરી શકે, ભગવાનના સાધુતાવાળા એવા સંતો ભક્તો ન કરી શકે. એ તો સરળ ચિત્તે ચાલે, એને તો બે હાથ જોડતા જ આવડે. આપણે ગધેડા જેવા હોઈએ ને, ગુણાતીતાનંદ છે કે ગધેડા જીવને જેવા જીવને હાથ જોડીએ છે. આપણે હાવ ગધેડા જેવા સ્વભાવવાળા હોઈએ તો એ હાથ જ જોડે, હાથ જ જોડે કે ભલા તારા કલ્યાણ માટે મને તારી ચિંતા થાય છે, આમ કરીને હાથ જોડે. એવા ઉપર ભગવાન રાજી થાય છે, એવા મોટા પુરુષ આપણને મળ્યા છે. દેવ, મનુષ્ય કે દૈત્ય કોઈને મારી સાથે વેર નથી, પણ હું જ્યારે સાધુનો પક્ષ રાખું છું ને ત્યારે તેઓ મારી સાથે વેર બાંધે છે. શ્રીહરિ જ્યારે આટલી વાત કહી રહ્યા ત્યારે નદીમાં સ્નાન કરીને જળમાંથી બહાર નીકળ્યા, બધા વસ્ત્ર ઝરિયાની પહેર્યા, પછી ક્ષણવાર ત્યાં રોકાયા ત્યારે શ્રીહરિ માટે એક અશ્વ લાવ્યા હતા, તેના ઉપર ઝરિયાની પલાન રાખ્યું હતું. શ્રીહરિ તે અશ્વ ઉપર બેઠા, મસ્તકે સોનેરી છત્ર ધાર્યું, ચોપદાર છડી પોકારવા લાગ્યા, ઘણી જાતના વાજિંત્રો વાગવા લાગ્યા. જેટલા સંતો હરિભક્તો હતા એ બધા કીર્તન ગાવા લાગ્યા. શ્રીહરિએ જેતપુરમાં પ્રવેશ કર્યો ત્યારે સુંદર વેશ ધાર્યો હતો. જેતપુરના જેટલા મનુષ્ય હતા તેઓ બધા શ્રીહરિના દર્શન કરવા માટે આવ્યા હતા. બધા લોકો બંને હાથ જોડીને નમસ્કાર કરતા હતા. તેમના મનની ભાવના કહી શકાતી નથી. જેટલા સંતો સંન્યાસીઓ વર્ણિયો હતા એ બધા અલૌકિક લાગતા હતા. દુનિયામાં મતપંથ તો અનંત છે, પરંતુ કોઈના જીવનમાં આવો ધર્મ રહ્યો ન હતો. બધા લોકો આવી વાતો કરતા, સૌના હૃદયમાં પ્રેમભાવ છવાયો. શ્રીહરિ રાજબજારે ચાલ્યા આવતા હતા, લોકો પ્રેમભાવથી તરબોળ થઈને જઈ જઈને ઉચ્ચાર કરતા હતા. શ્રીહરિ રાજાના દરબારગઢમાં આવ્યા, અશ્વ ઉપરથી ઉતર્યા, સોનાના હિંડોળે બેઠા, બધા ત્યાં આવ્યા એટલે સૌની સભા થઈ. જેતપુરના દરબારે ગઢપુરના દરબાર જીવા ખાચરના માસિયાઈ ભાઈ થતા હતા. ત્યાગી થઈને રહેતા જે રાજબાઈ તેમના પણ તેઓ સંબંધી હતા, કહેતા માસા હતા એના. તેથી જેતપુરના દરબાર શ્રીહરિની સાથે અને હરિભક્તોની સાથે વિશેષ ભાવ રાખતા. શ્રીહરિનો પ્રસંગ રહેતો તેથી તેઓ સત્સંગને સમાન અન્ય કોઈ ગમતા નહીં. સંતોની પાસે સારા વાજિંત્ર વગડાવીને શ્રીહરિ ખૂબ જ રાજી થતા. ત્યાં બ્રહ્માનંદ સ્વામી પાસે પરજ રાગના કીર્તન ઘણો જ પ્રેમ દર્શાવીને ગૌડાવ્યા. બ્રહ્મમુનિએ પણ સરસ રીતે કીર્તન ગાયા. પછી જાડેજી કચ્છી ભાષાના જે પદ બનાવેલા હતા તે પણ શ્રીહરિએ ગૌડાવ્યા. જે દરબારોને પૂરજનો ત્યાં આવ્યા હતા એ બધા કીર્તન સાંભળીને રાજી થયા. શ્રીહરિ હોય ત્યાં બધું જ હોય એવી રીતે લોકો શ્રીહરિના ગુણ ગાતા. લોકો વાતો કરતા, જેટલી ઉત્તમ રીતો છે બધી આ સત્સંગમાં રહી છે. જે લોકો આ સત્સંગનો દ્રોહ કરે તેઓ અધમમાં પણ અધમને અત્યંત પાપી છે. આજે આ સત્સંગની એવી અલૌકિક રીત છે, કોઈ પણ જોવે આશ્ચર્ય થાય. હમણાં જ ઋષિકેશમાં પૂજ્યપાદ ગુરુજીને સંતો ત્યાં રોકાયા. શ્રી શ્રી રવિશંકરના બે શિષ્યો ત્યાં આગળ ગંગા કાંઠે આવેલા અને ત્યાં આગળ ગુરુજીને સંતોના સંપર્કમાં આવ્યા અને થોડું ઘણું સવારની અંદર યોગ વિષયક માહિતી ગુરુજીને સંતો એમના થકી મેળવતા સંપર્કમાં આવ્યા. એના પ્રવચન દરમિયાન
આજે સંતો મહાક્ષનાન ગુરુજીનું બહુ સારી રીતે એકાદશીના દિવસે ગઈકાલ પૂર્ણ થયું, ધારણાપારના વ્રત પૂર્ણ થયા. હવે ગુરુજી બે ત્રણ દિવસ ઋષિકેશ છે હજુ, અને ત્યાર પછી પરત ગુજરાત આવવાના છે. બધા ભક્તો ત્યારે જય સ્વામિનારાયણ કહેજો, ગુરુજીના ખબર અંતર પણ પ્રેમથી પૂજજો. પણ એ ઋષિકેશની અંદર જ્યારે એ જે બે મહાત્માઓ જે ભેગા થયા ગુરુજીને, અને એ બંને પ્રવચન, એમાં એક જણે પ્રવચન કર્યું, એમાં કીધું કે મારા બહુ મોટા ભાગ્ય છે, મને ખબર જ નહોતી કે સંતોનું જીવન આવું હોય. એ પણ એક સંત તરીકે, શ્રી શ્રી રવિશંકરજીના એક સાધુ તરીકે યોગ શીખેલા છે, કારણ કે યોગના મતને અનુસરેલા છે, એટલે એની અંદર એ ઊંડા ઉતરેલા હોય. પરંતુ એના પ્રવચન દરમિયાન એમણે એ શબ્દો કીધા કે સાધુ આવા હોય એવી મને ખબર જ નહોતી, સંતનું જીવન આવું હોય, અને પૃથ્વી પર આ પ્રકારના સાધુ છે એવો ખ્યાલ અમને નથી. આજે મારા બહુ મોટા ભાગ્ય છે કે આ ગંગાના કિનારા ઉપર મને આવા સંતોનો ભેટો થઈ ગયો, મને આ ગુરુજી જેવા મોટા પુરુષનો ભેટો થઈ ગયો, દર્શન થઈ ગયા, એને હું મારા અહોભાગ્ય માનું છું. ભગવાન સ્વામિનારાયણે જે આપણને રીત આપી છે ને, એ રીત સંતો ભક્તોની એવી આપી છે કે દુનિયાનો ગમે એવો મોટો કોઈ હોય, ગમે એવો મોટો હોય, પણ જો એમાં મુમુક્ષુતાનું બીજ હોય તો મહારાજની રીત જેવી રીત ક્યાંય નથી. આ શ્રીજી મહારાજ એવી રીત લઈને આવ્યા છે. ભયાનક કળિયુગની અંદર ક્યારેય પણ આ સત્સંગની કાંકરી ના ખરે એવી રીત મહારાજ લઈને આવ્યા છે. આપણે ના ખેરવીએ તો, ભેગા થઈને ખેરવી નાખીએ તો બધી ખરી જાય, પણ જો આપણે ના ખેરવીએ અને મહારાજની રીતમાં જો હાલ્યા કરીએ તો મહારાજ એવી રીત લઈને આવ્યા છે કે કળિયુગ આપણો વાંકો વાળ ના કરી શકે, અને કળિયુગની અંદર મહારાજનો પ્રભાવ ને મહારાજની મોટપ જન જીવ પ્રાણી માત્રને અજાના માણસને પણ ઓળખાય એવી રીત મહારાજે આપી છે. બધા લોકો વાતો કરવા લાગે, આવી રીત ક્યાંય છે જ નહીં. શ્રીહરિ અને સંતોને જે હાથ જોડતા નથી તેને તો પથ્થરની જાતિના જાણવા, જે માથું નમાવતા નથી તેને તો મસ્તક રહિત જ જાણવા, જે ભગવાનને સાધુને નમે ને એ માથા વિનાના છે, જે હાથ જોડે ને એ પથ્થર જેવા છે, જે લોકો આંખોથી તેમના દર્શન કરતા નથી એ બધા આંધળા છે, પોતાના કુળને વગોવે છે, જે લોકો જીભથી શ્રીહરિને સંતોના ગુણ ગાતા નથી તેમને જીભ વિનાના મૂંગા સમજવા. ભગવાનને સાધુના ગુણ ગાઈ ના શકે એ જીભ વિનાના મૂંગા જ છે. જેઓ પગે ચાલીને શ્રીહરિની પાસે નથી આવ્યા એ ઝાડ કરતાં પણ વધારે અધમ છે. લોકો સંતોના સદગુણોને જોઈને પરસ્પર આવી વાતો કરતા હતા, અજાણા માણસો. શ્રીહરિ સંતોનો મહિમા વિચારીને દરબારે અન્નકોટ કરતાં પણ ઘણી ભારે રસોઈ કરાવી, કેટલાય કેટલીય જાતના પકવાન કરાવ્યા, તેમજ બીજા ભોજન પણ ઘણા કરાવ્યા. એક પણ પકવાન સાકર વિનાના કર્યા ન હતા. જેટલી જાતના શાકભાજીને ફરસાન થયા હતા તે બધા જ કરાવ્યા હતા. જ્યારે ભોજન તૈયાર થઈ ગયા ત્યારે વરની શ્રીહરિને બોલાવવા આવ્યા. તરત શ્રીહરિ જમવા ઉઠ્યા, પિત્તાંબર પહેરી લીધું, બીજું પિત્તાંબર માથે ઓઢી લીધું, ચરણોમાં ચાખડીઓ પહેરીને ચાલતા થયા. શ્રીહરિ જ્યારે રસોઈ બનાવી હતી તેની સમીપે ગયા, સોનાના બાજોટ ઉપર રહીને ચરણ ધોયા, પછી બીજા બાજોટ ઉપર બેઠા વરની બધા ભોજનોને લાવ્યા. મહારાજ જેતપુરની અંદર જમવા માટે બિરાજમાન થયા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરચિત હરિચરિત્ર સાગરના ષષ્ઠપુરમાં શ્રીહરિએ ભાદરમાં સ્નાન કરીને કરતી વેળાએ જીવબાના સદગુણોની પ્રશંસા કરી એ નામે 60મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ.